રાપર નગરપાલિકાના કર્મચારી મંડળના પ્રમુખો હકુમતસિંહ સોઢા, મહેશ સુથાર, દિનેશભાઈ સોલંકી અને અન્ય સ્ટાફ દ્વારા ચીફ ઓફિસર નવગણભાઈ કડને પડતર માગણીઓ અનુસંધાને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સતત કર્મચારીઓની માગણીઓને નજરઅંદાજ કરવામાં આવેલ છે. નાછૂટકે આંદોલન કરવાની ફરજ પડશે. માગણીઓ બાબતે શહેરી વિકાસ વિભાગ દ્વારા જે તે માગણીઓ સદર કમિટી અથવા કમિટીના નિર્ણય આવશે ત્યાં સુધી નીચે પ્રમાણે આંદોલનાત્મક તાત્કાલિક સ્થગિત કરવામાં આવશે તેમ ખાતરી આપવામાં આવે છે. મહામંડળ દ્વારા સમયાંતરે રાજ્ય સરકાર શ્રીને રજૂઆત કરવામાં આવ્યા બાદ કોઈ કાર્યવાહી ન થતાં રાજ્યના સામાન્ય નાગરિકોને આપવામાં આવતી સેવાઓમાં વિક્ષેપ કરવા અને સરકાર ફરજ પાડવામાં આવી રહી છે ત્યારે સરકાર દ્વારા અમારા પ્રશ્નોનું સમયસર સાંભળી યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ હોય તો અમે ઉપરોક્ત કાર્યક્રમ કરવા મજબૂર ન થઈએ. મહામંડળના હોદ્દેદારો દ્વારા સઘળી માહિતી આપી અને જણાવવામાં આવ્યું છે કે નગરના નાગરિકો આગામી દિવાળી તેમજ તહેવારોમાં હેરાન કરવા માગતા નથી, પરંતુ સરકાર દ્વારા અમારી સાથે અન્યાય કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા અન્ય વિભાગોના કર્મચારીઓના પ્રશ્નો અંગે નિરાકરણ લાવવામાં આવેલ છે ત્યારે અમે તેનાથી વાકેફ છીએ. વહીવટી સુધારણા કે અન્ય રજૂઆતોના નિરાકરણ લાવવામાં આવતું નથી, એટલે સ્વાભાવિક છે કે નગરપાલિકાના કર્મચારીઓમાં અસંતોષ, નારાજગી પ્રવર્તી રહી છે. આવા ઉગ્ર કાર્યક્રમો કરવા માટે સરકારને દ્વારા ફરજ પાડવામાં આવી રહી છે અને વ્યાજબી પ્રશ્નોના નિકાલ માટે કર્મચારી તરીકે બંધારણીય હકોનું જતન કરવા માટે તેમને સરકાર સમક્ષ વિનંતી કરવામાં આવી છે અને આ અંગે નગરપાલિકાના પ્રમુખને અને નગરપાલિકાને આ અંગે રજૂઆત પણ કરવામાં આવી છે અને ભલામણ કરવામાં આવી છે કે તાત્કાલિક તેમના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે. નગરપાલિકાના કર્મચારીઓની માગણી નહીં સ્વીકારવામાં આવે તો આવનાર સમયમાં આંદોલનાત્મક કાર્યક્રમ કરવામાં આવશે, જેમાં 15 તારીખે કચેરીના તમામ વહીવટી કામગીરી બંધ, પેનડ્રાઉન, શહેરમાં પાણી પુરવઠો બંધ 18 દસે, શહેરમાં સ્ટ્રીટ લાઇટ બંધ 19 દસે, 20 દસે સફાઈને આનુષંગિક કામગીરી બંધ કરવામાં આવશે, તેમજ 21-10-22 તમામ કામગીરી બંધ કરવામાં આવશે. એટલે કે તહેવારોમાં જ આંદોલનાત્મક કાર્યક્રમ કરવામાં આવશે નગરપાલિકા દ્વારા, અને નગરપાલિકાઓ દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવશે જેને લઈને તેમના પડતર પ્રશ્નોની માંગ છે અને તેમના પડતર પ્રશ્નોનો તાત્કાલિક ઉકેલ કરવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. જે રાજ્યની 157 નગરપાલિકાના જે કર્મચારીઓ 7મા પગાર પંચ અંગે જે વિવિધ માગણીઓ માટે જે હડતાલ ઉપર ગયા છે, જે બાબતે આજે રાપર નગરપાલિકાના કર્મચારીઓ પણ હડતાલ પર ગયા છે, તે બાબતમાં આપનું શું કહેવું છે? 157 નગરપાલિકાનું જે કર્મચારી મંડળના યુનિયનના આદેશ મુજબ કચ્છની તમામ નગરપાલિકા તેમજ સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતની તમામ નગરપાલિકાઓ જે જુદા જુદા પ્રશ્નોના નિવારણ માટે જે આવેદનપત્ર અગાઉ આપ્યું હતું એના અનુસંધાનમાં આજે પણ હું આવેદનપત્ર આપી અને અમારા જુદા જુદા જે પ્રશ્નો જે પેન્ડિંગ છે એના નિવારણ માટે આજે પણ અમે પ્રમુખશ્રીના આદેશ મુજબ અમે હડતાલ ઉપર જોડાયા છીએ. કેટલા દિવસની હડતાલ પર જોડાયા છો? અત્યારે 15-17 દિવસનો પ્રોગ્રામ છે પેનડાઉનનો. એ રીતના અમે હડતાલ ઉપર જઈએ છીએ અને આગળ અમારા પ્રમુખશ્રીની યાદી મુજબ જે નિર્ણય કરવામાં આવશે એ મુજબ અમે આગળની કાર્યવાહી કરીશું.